ગુજરાત પાક્ષિક અંક ઓગણીસ વીસ તારીખ એક દસ બે હજાર સત્તર વર્ષ સત્તાવન તો આજે આ પાક્ષિકનું દેદ્યાન દીપોત્સવનું જે મેગેઝિન છે એને રિલેટેડ મેં નોટ્સ બનાવેલી છે અને એનું હું સ્ટડી કરીશ તો સૌથી પહેલાં છે રેલી ફોર રિવર્સ હૅશેગ હતું સાબરમતી યાત્રા નદીઓના રક્ષણ અને સંવર્ધનના રાષ્ટ્રીય જન અભિયાન સુપ્રસિદ્ધ આધ્યાત્મિક માર્ગદર્શક શ્રી જગી વાસુદેવ દ્વારા સમગ્ર ભારતમાં રેલી ફોર રિવર્સનું અભિયાન શરૂ કરાયું નદીઓના બંને કાંઠા ઉપર એક કિલોમીટર સુધી વૃક્ષોનું વાવેતર ઉપજાઉ માટીઓનું રક્ષણ ગ્લોબલ વોર્મિંગ સામે રક્ષણ મળી રહેશે ગુજરાતે પણ આ અભિયાનમાં પોતાનું હૃદયપૂર્વક આવકાર્યું હતું કોયમ્બતુરથી શરૂ થયેલી રેલી ગુજરાત સુધી આવી પહોંચી અને મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબે તેને આવકારી હતી ગુજરાત સરકાર અને ઈશા ફાઉન્ડેશન વચ્ચે નદીના સંરક્ષણ માટે એમઓયુ પણ થયા સાબરમતી રિવરફ્રન્ટ પર ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ અભિયાન માટે કુલ છ સોળ રાજ્યોમાં ભ્રમણ થવાનું છે તેમાં ગુજરાત નવમું રાજ્ય છે આ કાર્યક્રમની અંદર હાજર લોકોમાં કલાકાર મનોજ જોશી ગાયક પાર્થિવ ગોહિલના દાડમના ક્રાંતિકારી ઉત્પાદન દ્વારા જાણીતા બનેલા પદ્મશ્રી વિજેતા ગેનાભાઈ ગૌતમ અદાણી ઈસા ફાઉન્ડેશનના અનુયાયી નગરજનો તથા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા કુલ સોળ રાજ્ય અને સાત હજાર કિલોમીટરની આ યાત્રા છે બીજો પોઈન્ટ છે પ્રધાનમંત્રી એલપીજી પંચાયતનો ગુજરાતથી પ્રારંભ ઉજ્જવલા ગ્રામ્ય મહિલાઓના જીવનમાં ઉજાસ ફેલાવી રહી છે સીએમ રૂપાણીએ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત ગાંધીનગર નજીકના મોટા ઈસનપુર ખાતે ગામના ગરીબ મહિલા કોકિલાબેન પરમારને ગેસ ડોડ આપી દેશની પ્રધાનમંત્રી એલપીજી પંચાયતનો શુભારંભ કર્યો પંદર મે બે હજાર સોળે શરૂ થયેલી ઉજ્જવલા યોજના હેઠળ માત્ર સોળ મહિનામાં દેશની એકસો સિત્તેર જિલ્લામાં ત્રણ કરોડ ગેસનું જોડાણ આપેલું છે એક એલપીજી પંચાયત સો એલપીજી ગ્રાહકો અવસર આનંદનો આંતર રાજ્ય બહુહેતુક ઐતિહાસિક સરદાર સરળ નર્મદા યોજના રાષ્ટ્રને અર્પણ કરાઈ ઓગણીસો છેતાલીસ માં સરદાર વલ્લભભાઈનું સ્વપ્ન હતું જે અનેક વિરોધ પ્રશ્ન અને યોજનાઓ બાદ તેનો ઉકેલ આવતા ગુજરાત તેમજ પાડોશી રાજ્યોને હરિત ક્રાંતિમાં લાભ મળશે સત્તર સપ્ટેમ્બર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નર્મદા યોજના રાષ્ટ્રને અર્પણ કરી નર્મદા યોજનાનું પૂજન નર્મદા જિલ્લાના કેવડિયા નજીક એકસો ચુમ્માલીસ પોઈન્ટ પચાસ મીટર ઊંચા અને વિશાળ બંધ પરથી કરાયું આ કાર્યક્રમમાં હાજર કેન્દ્રીય જળ સંસાધન મંત્રી નિતિન ગડકરી ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી ઓપી કોહલી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ તથા અન્ય અન્ય હાજર હતા હતા આ કાર્યક્રમ દરમિયાન બીજા કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા જેમાં પીએમ શ્રીએ કેવડિયા કોલેજમાં આદિવાસી સ્વતંત્રતા સેનાનીઓના ડિજિટલ વર્ચ્યુઅલ રાષ્ટ્રીય સંગ્રહાલય બનાવવાના કાર્યનો આરંભ કર્યો તેઓએ વિસ્થાપિતોના સુસ્થાપન વળી લેતી જાનવી પટેલની કોફી ટેબલના બુકનું વિમોચન કર્યું મા નર્મદા મહોત્સવના સમાપન વખતે અનેક સ્પર્ધાઓનું જે આયોજન કરવામાં આવ્યું હતું તેનું ઇનામ વિતરણ કર્યું આ કાર્યક્રમ ડભોઈ ખાતે થયો હતો અને આ યોજના જે નર્મદા મહોત્સવ દરમિયાનના સમાપન વખતે કુલ અઢાર હજાર જેટલી એન્ટ્રી થઈ હતી સ્ટેચ્યુ ઓફ યુનિટી એકસો આડત્રીસ મી જન્મજયંતિ નિમિત્તે બે હજાર તેરમાં તેનો શિલાન્યાસ થયો હતો સમગ્ર સ્ટ્રક્ચર વીસ હજાર મીટરમાં તૈયાર થઈ રહ્યું છે તેનો ખર્ચ ઓગણત્રીસ હજાર આઠસો ને બાણું સોરી ઓગણત્રીસ નેવ્યાસી રૂપિયા કરોડ છે નદી વચ્ચે આવેલા સાધુ બેટમાં એકસો બ્યાસી મીટર મતલબ પાંચસો સત્તાણું ફૂટની પ્રતિમા અને પાયા સાથે ગણીએ તો બસો ચાલીસ મીટર મતલબ કે સાતસો નેવ ફૂટ ની ઊંચાઈ ધરાવે છે સરદાર સરોવર બંધથી ત્રણ પોઈન્ટ બત્રીસ કિલોમીટરના અંતરે સાધુ બેટ આવેલો છે આ ક્વેશ્ચન પૂછાવાની સંભાવના રહેલ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતાં ત્રણ ગણો ઊંચો રહેશે આ સુજરામ સુફલામ યોજા મહેસાણા જિલ્લામાં સિંચાઈ અને તળાવો ભરવા માટે પાઇપલાઇન યોજનાઓ ઉપરાષ્ટ્રપતિ શ્રીના હસ્તે તેનો શિલાન્યાસ કર્યો ઉત્તર ઉત્તર ગુજરાતના ખેડૂતોના જીવનને કાર્ય કરવા માટેનું આ આયોજન હતું ઉપરાષ્ટ્રપતિ તરીકે આરૂઢ થયા બાદ પ્રથમવાર મુલાકાતે આવેલા શ્રી એમ વેંકૈયા નાયડુએ ગુજરાતીઓને ગુજરાતીમાં સર્વને નવરાત્રિની શુભકામના આપી મહેસાણા ખાતે રૂપિયા એક હજાર બસો તેતાલીસ કરોડના ખર્ચે તૈયાર થનાર સિંચાઈ અને તળાવો ભરવાની મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનો શિલાન્યાસ થયો ચુમ્માલીસ હજાર એકર જમીન હરિયાળી થશે તેની અંદર છ યોજનાઓનો સમાવેશ છે મહેસાણામાં છ પાઇપલાઇનમાં આઠ પમ્પિંગ સ્ટેશન અને બસો ને કિલોમીટર લંબાઈની પાઇપલાઇન નાખવાનો કાર્યકાળ બે વર્ષનો છે તેનો મુખ્ય હેતુ ઉત્તર ગુજરાતમાં જમીન મતલબ કે ભૂગર્ભ મીટર ઘટતા નર્મદામાં વહી જતા વધારાના પાણીમાંથી એક મિલિયન એકર ફીટ ઉત્તર ગુજરાતને કરવામાં આવી છે આ યોજના અંતર્ગત નવ મુખ્ય જળાશયો જેવા કે વાત્રક મેસો હાથમતી ગુહાઈ મુક્તેશ્વર ધરોઈ દાંતીવાડા અને સિપુને પાઇપલાઇનથી જોડવાનું આયોજન છે વાત આઈવે પ્રોજેક્ટની ચકોર આંખ લંડન શહેરની સુરક્ષા વ્યવસ્થા જેવું મોનિટરિંગ કરવા હેઠળ સીએમ રૂપાણીએ રાજકોટના મુખ્ય માર્ગોને સીસીટીવીથી સજ્જ કરી આઈવે પ્રોજેક્ટ રાજકોટવાસીઓને ભેટ આપ્યો શહેરમાં હાઈ રેઝોલ્યુશન વાળા પાંચસો કેમેરા લગાવવામાં આવ્યા છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવેલ અક્ષય એક્શન ફોર સ્માર્ટ એન્ડ સસ્ટેનેબલ રાજકોટ ઉર્જા રાજકોટ વ્યવસાયનું લોન્ચિંગ તથા હેક્ટાથોન બે હજાર સત્તરની હેન્ડબુકનું વિમોચન કરવામાં આવ્યું સાપર વેરાવળ ઔદ્યોગિક વિસ્તારમાં પાણી પુરવઠાની યોજના માટે રૂપિયા ચારસો ત્રીસ કરોડના ખર્ચ કરાશે સાપર વેરાવળ ઔદ્યોગિક વિસ્તાર તથા આસપાસના બાવન ગામોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે રૂપિયા ચારસો ત્રીસ કરોડની યોજના હાથ ધરાઈ છે સાપર વેરાવળના રૂપિયા એકાવન પોઈન્ટ પંચાવન કરોડના ખર્ચે તૈયાર થયેલ સિમેન્ટ રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું હવે આ જે બુક મેં તમને હમણાં બતાવી આ બુકની અંદર જ વર્ષ બે હજાર તેર ચૌદ પંદર અને સોળની ઝાંખી આપેલી છે તો એના શોર્ટ પોઈન્ટ પણ મેં નોટ્સ બનાવેલી છે વર્ષ બે હજાર તેરની ની ઝાંખી બે હજાર તેરમાં માં શાનદાર વાયબ્રન્ટ ગુજરાતનું આયોજન કરવામાં આવ્યું તેમાં ભારતના બાવીસ રાજ્યોના પચાસ હજારથી વધુ ડેલિગેટ અને એકસો પાંચ દેશના અઢારસો ડેલિગેટ્સ હાજર રહ્યા હતા સાત નવા જિલ્લા અને વીસ નવા તાલુકાનું શ્રેણીબદ્ધ સૂચિ જાહેર કરાઈ સાત નવા જિલ્લા હતા અરવલ્લી ગીર સોમનાથ બોટાદ છોટાઉદેપુર મહીસાગર મોરબી દેવભૂમિ દ્વારકા શરૂ પ્રથમ રાજ્ય બન્યું નમૂના સાત અને બાર અલગ કરાયા અને જમીનનું રીસર્વે નું કાર્ય કરાયું આનું અવલોકન કરવા હેતુ તેર રાજ્યોના અને વર્લ્ડ બેંકના બે પ્રતિનિધિ મંડળો આવ્યા હતા દર તેર વર્ષે રીસર્વે ની જોગવાઈ છે નવી યોજનાઓ જાહેર થઈ હતી પાંચ તેમાંથી એક છે ઇન્ટરેસ્ટ સબસીડી યોજના લાભાર્થી હતા ઓટોમોબાઈલ અને ઓટો કમ કમ્પોનરન્સ કોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સહાય લાભાર્થી સોલર અને વિન ઇક્વિપમેન્ટ્સને ફાયદો કોમન ફેસિલિટી માટેની સહાય સ્પેશિયાલિસ્ટ અને ફાઇન કેમિકલ્સને લાભાર્થી કરાશે કોમન એફ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટેની યોજના ઇલેક્ટ્રોનિક સિસ્ટમ ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને લાભ સેન્ટર ફોર એક્સેલન્સ માટેના સહાય યોજના ફૂડ અને એગ્રો બિઝનેસનો ફાયદો થશે હવે આવે છે કુંવરબાઈના મામેરોનો યોજના વર્ષ બે હજાર સોળમાં તેરમાં સોરી આ સહાય પાંચ હજારથી વધારીને દસ હજાર કરાઈ લગ્નના બે વર્ષમાં અરજી કરવાની રહેશે ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો ક્રાંતિકારી નિર્ણય એકસો ચોત્રીસ વર્ષ જૂના કાયદા રદ કરી ખેડૂતલક્ષી અને સરળ કાયદા બનાવવા તથા જરૂરી ન જણાય તેવા પિસ્તાલીસ કલમો નવા કાયદામાંથી પડતી મુકાઈ સરકારે જળ સંપત્તિ વિભાગને રૂપિયા પાંચસો ત્રીસ કરોડનો ખર્ચ દર વર્ષે થશે જળ સંચયના મહત્તમ કામો હાથ ધરાય સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારને અપાતો પાણીનો જથ્થો એસી કરોડ લિટરથી વધારી એકસો વીસ લીટર કરાયો પાતાળકુવા હેઠુ બસો સિત્યાસી પાતાળકુવા સારવામાં આવ્યા તથા સૌરાષ્ટ્ર કચ્છમાં બાવીસ રિંગ મળી કુલ બેતાલીસ રિંગ કાર્યરત કરાઈ નાયબ મામલતદાર સંવર્ગ રાજ્ય કક્ષાને બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો ગ્રામ પંચાયતોને આર્થિક સદ્ધરતા માટે અનુદાન બે હજાર તેરમાં ઓક્ટ્રોયના વિકલ્પે ચૂકવવામાં આવતી અનુદાનની રકમમાં દસ ટકાનો વધારો કરાયો બે હજાર એકથી ઓક્ટ્રોય ન ઉઘરાવતી પંચાયતોને માથાદીઠ વાર્ષિક રૂપિયા પાંચનું વળતરનું અનુદાન અપાયું જીરું અને વરિયાળી પર લેવામાં આવતા પાંચ ટકા વેરામાંથી સંપૂર્ણ માફી ઇ ગુજ પ્રોજેક્ટ પ્રારંભ પોલીસ તંત્રની સુસજ્જ આધુનિક બનાવવાની પહેલ હેતુ સુરક્ષા સેતુ યોજના અમલમાં મુકાઈ આ માટે ઇ ગુજકોપનો પ્રારંભ કરાવ એક હજારથી વધુ પોલીસ સ્ટેશનો સાંકળી લેવામાં આવ્યા નવી ટેક્સટાઇલ પોલિસી પાંચ વર્ષ સુધી એક રૂપિયો પ્રતિ એક યુનિટ પાવર ટેરિફ સબસીડીનો લાભ ઉર્જા અને પાણી બજેટ માટે થતા ખર્ચ સામે પચાસ ટકા લેખે મહત્તમ રૂપિયા પચાસ હજારની સહાય સાધન ખરીદવા માટે વીસ લાખની તાલીમાર્થી ટ્યુશન હેતુ સાત હજાર પ્રતિ કોર્સ અને અઢી હજાર દર તાલી તાલીમાર્થીને માસિક સ્ટાઇફન અપાશે ખેત શ્રમ યોગીઓને દૈનિક રૂપિયા એકસો પચાસ લઘુત્તમ વેતન મતલબ કે પચીસ ટકાનો વધારો કરાયો હવે આપણે બે હજાર ચૌદની ની ઝાંખી નેક્સ્ટ વિડીયોમાં સ્ટડી કરીશું